મતદાર કચેરી તાલુકા સેવા સદન ખાતે આકર્ષક રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ કરાયો. લોકશાહી 2024 નું મહાપર્વ મહાઉત્સવ આપણા આંગણે આવી રહ્યો છે ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી તથા જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને અનેકવિધ નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે, જે અન્વયે 154 અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તાર અને મામલતદાર કચેરી અંકલેશ્વર ખાતે ઉડીને આંખે વળગે તેવી આકર્ષક રંગોથી શણગારેલી રંગોળીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. કલાત્મક રંગોળી દ્વારા યુવા મતદાર, દિવ્યાંગ મતદાર તેમજ મહિલાઓને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો. મતદાન કરવું તે આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે, ત્યારે લોકસભાની ચૂંટણીમાં અંકલેશ્વર હાંસોટના દરેક નાગરિક પોતાના પરિવાર સાથે અવશ્ય મતદાનનો સંકલ્પ લઈ રહ્યા છે. આગામી 30મી એપ્રિલના રોજ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બૂથ પણ ઊભું કરવામાં આવ્યું હતું. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 યોજાનાર છે, તેમાં ભરૂચ જિલ્લામાં મતદાન તારીખ 7/5/2024 રોજ થનાર છે. આ મતદાનને વધારવા માટે અને મતદાન ટકાવારી વધે તે માટે વિવિધ સ્વીપની એક્ટિવિટી કરવામાં આવે છે, જેમાં રંગોળી તેમજ ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવેલ છે. 154 અંકલેશ્વર મત વિભાગમાં મતદાનની કામગીરી સંભાળી રહેલ પોલીસ અધિકારી તેમજ પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટની ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને તે અંગે ઇપિક મતદાર ઓળખકાર્ડ સિવાય બીજા 12 પુરાવાથી પણ મતદાન થઈ શકે તે માટેની પણ જાગૃતિ મતદારોમાં કરવામાં આવેલ છે. આ સિવાય આપણા માધ્યમથી જણાવું છું કે આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે તે માટે પણ અહીંયા રંગોળીનું ચિત્ર બનાવી આવતા જતા તમામ મતદારોને જાગૃત થાય એમની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે.